બાબરી મસ્જિદનો ઢાંચો છ ડિસેમ્બર ઓગણીસો નવસારી છે જેઓ અયોધ્યા રામ મંદિર માટે જે આંદોલન ચાલુ હતું તેના સાક્ષી બન્યા હતા ત્યારે બાબરી મસ્જિદ નો ઢાંચો ધ્વસ્ત થયો હતો ઓગણીસો બાણું માં જે કાર સેવકો નવસારી થી અયોધ્યા માટે જે જવા માટે રવાના થયા હતા

બાબરી મસ્જિદનો નો ઢાંચો તોડ્યા બાદ જે ભગવાન શ્રી રામની મૂર્તિ જે બહાર કાઢવામાં આવી હતી ત્યારે કેવો આનંદ હતો મારું નામ કિરણભાઈ ભગવાનજી ભગત છે હું ઓગણીસો બાણું ના કાર છું અયોધ્યાના અમે જો કે મારે એક સદભાગ્ય છે કે હું એક સાક્ષી બહેનો કે ત્યાં એક બાબરી જે ઢાંચો હતો તે મારી નજર સમક્ષ પીટો અમે અહીંથી તે વખતે નવસારીથી લગભગ પચાસથી સાઠ કાર્યકર્તાઓ આગેવાનો સહિત ગયા હતા એમાં મંગુભાઈ ધારાસભ્ય પણ માજી ધારાસભ્ય જે હતા મફતભાઈ પુરોહિત અને તે વખતે હું પણ એક ભારતીય જનતા પક્ષ નવસારી સંઘ મંત્રી તરીકે હું પણ હતો અને એમાં પચાસથી સાઠ કાર્યકર્તાઓ ગયા હતા સુરતથી તાપતી ગંગામાં બેઠા અમે વારાણસી ઉતાર્યા વારાણસીથી ટ્રેન બદલી અને ત્યાંથી અવે ગયા અમે લગભગ સાતથી આઠ દિવસ રોકાયા ત્યાં જે દિવસે છઠ્ઠી ડિસેમ્બર કાર સેવાનું નક્કી કરવું તે દિવસે અમને બધાને એક ટેકે બહુ ભેગા કરવામાં આવ્યા છે અડવાણીજી આ સભાને સંબોધતા હતા અને એની સાથે હું અંબાતીજી હતા રૂટંબા દેવી જે હતા પણ જ્યારે અડવાણીજીએ ભાષણ ચાલુ કર્યું ત્યારે અચાનક જ કાર સેવકો બાબળી ઢાંચા પર ચડી ગયા જે અમને તો ખબર જ નહોતી કે આ પ્રકારનું બધા ચડી જશે અને ચડી ગયા એટલે અડવાણીજીએ ત્યાંથી ચાલતી પકડી અને પછી બરાબર તોડવા જ ચાલુ કર્યું અમે તોડવા ચાલુ કર્યું એટલે અમે પણ એકદમ વિચાર તો કરતા થઈ ગયા કે તોડવાનું ચાલુ થઈ ગયું પછી તો આનંદ હતો કે તૂટી જાય તો બહુ સારું એટલે અમે તો આ ઊભા રહી ગયા ઊભા રહી ગયા અને ખરેખર એટલું બધું જોમ હતું કે પાંચથી છ કલાકમાં તૂટી ગયું કેટલાક એમાં પડી ગયા ઇંજર પણ થયા બરાદ પણ બહારથી બહુ મળી અને પાંચથી છ કલાકમાં તૂટી ગયો એટલે એક જોમ હતો અમને એક આનંદ તો થયો પણ થોડું એક સ્વાભાવિક છે થોડું ગભરાટ પણ થાય કારણ કે સરકાર પાંચ વાગ્યા પછી રાજીનામું આપ્યું છે કલ્યાણશી સરકારે એટલે નેવું બધાને યાદ આવે તૂતા પછી અમે અમારા મઠમાં અમને મઠમાં મંદિરોના મઠમાં રહેવાનું હતું એટલે ત્યાં અમે બધા જતા રહ્યા અને રાત્રે બાર વાગે આદેશ આવ્યો કે ગુજરાતના કાર્યકર્તાઓ બધા બાબરી ઢાંચો જ્યાં તૂટી ગયો છે ત્યાં આવો અને અમે ત્યાં તરત જ આદેશનું પાલન કરીને પહોંચી ગયા અમારું એટલું બધું સદભાગ્ય કે અમને એમ કહેવામાં આવે કે તમે આ જે બાબરી ઢાંચો જે તૂટ્યો છે એની અંદર બાબરના સેનાપતિ એને બાબરના આદેશથી આપણી જે અસર રામ મંદિર તો એની મૂર્તિઓ બધી અંદર છે એ કાઢવાનું છે એટલે અમારું તો સદભાગ્ય એટલું બધું કે અમે જાતે અંદર ખાડા ખોદીને ઊંચી ઊંચીને બહાર કાઢી મૂર્તિઓ અને એ મૂર્તિઓ પાછી વિશ્વનું હિન્દુ ત્યાં એક ઓફિસ હતી ત્યાં અમે રાખવાનો આદેશ પ્રમાણે રાખતા ગયા મને બહુ આનંદ થયો કે આજે હું બાબરી ઢાંચો તો ટૂટ્યો પણ એની અંદરથી જે મૂર્તિઓ જે બાબરના આદેશથી અંદર જે રામ મંદિર ટોળ્યા પછી અંદર દાટી દીધેલી એ કાઢીને ઉપર પાછો લાવીને સારી જગ્યા પર મૂકવાનો એક આનંદ થયો અમારા હસ્તે વજન રામ લક્ષ્મણજી સીતાજી અને હનુમાનજી ચાર મૂર્તિઓ તો હતી બધી વારાફરતી હતી બધી એક 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 મૂર્તિઓ તે ઉપરાંત પણ કેટલીક મૂર્તિઓ નીકળી તો એ મૂર્તિઓ અમે કાઢી અને વિશ્વ પરિસ્થિતિ બાજુની ઓફિસમાં હતા મૂકી આ એક અમને એક સદભાગ્ય મળ્યું હતું એને આજે પણ એક રોમાંચ થાય છે કે અમે મૂર્તિઓ કાઢી હતી અને એનો આનંદ છે કે મેં જાતે પણ મારા હસ્તે મૂર્તિઓ કાઢી હતી એને ઉચકીને મૂકી હતી પછી તો અમે કામ પતી ગયા પછી અમારા પાછા મઠમાં જતા રહ્યા અને એક નાનું મંદિર જેવું બનાવવામાં આવ્યું ત્યાં તે પણ અમે જોતા જોતા જ આવ્યા હતા પછી અમે આવી રહ્યા અને પછી મઠની અંદર એક આનંદ અને એક સંતોષ થયો કે આજે બાબરી ઢાંચરો તો યુટ્યું પણ એની અંદર મૂર્તિઓને પણ આપણે ફરી પાછી ઘડી અંદરથી અને એક સાબિતી થઈ ગઈ કે જે બાબરી ઢાંચો જે બનેલો એક મંદિર પર જ બનેલું એક સાબિતી થઈ ગઈ ને એ સાબિતીના સાક્ષી હું પોતે પણ રહ્યો